णि निवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं जं 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 पूजितं सुरनरोत्तमेर्मुदा मनन्दनमहं विचेतये ॐमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री गुरु चरण भ्यो नमो नमः बोलो श्री नारायण भगवान जय ने जय શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ ચાલો ગઈકાલે સભામાં આપણે શું સાંભળ્યું એનું થોડું રિવિઝન કરીએ ઘનશ્યામ કાકા જય શ્રી સ્વામીનારાયણ સ્વામી પોતાનું ડાપણ શાસ્ત્ર સાથે ન કરવું એની મર્યાદા તોડવાથી અને ભગવાનની આજ્ઞા લોપવાથી દુઃખ જ આવે છે એ મુખ્ય પોઈન્ટ છે એનો ખૂબ સરસ તાળીઓથી વધારવા જેવું કામ કર્યું યાદ રાખ્યું હા ભલે એક નાની વાત યાદ રાખીએ પણ જેવી આવી છે એવીને એવી યાદ રાખીએ તો એ યાદ રાખેલું એ શાસ્ત્રની પ્રસાદી છે ને અને શાસ્ત્રમાં જેમ છે એમ જ્યારે આપણા મગજમાં સ્થિર થશે તો ક્યારેક જીવનમાં આવશે મુકેશ ભગત જય સાહેબ સ્વામી ગઈકાલની કથામાં એવું કહેવામાં આવ્યું છે કે વિવેક ઇઝ મેજર ફાઉન્ડેશન ઓફ ગ્રહસ્થ જીવન સરસ સરસ તમે તો અંગ્રેજી માં ટ્રાન્સલેશન કરી નાખ્યું સાચી વાત આવીતી વાત કાલે એનો સાચા સંતો તો ગ્રહ જીવન માં જોઈએ છે એ સાચા સંતો છે કે છે કે મંદિર માઈ ને મૂર્તિ નું ધ્યાન રાખો ગઈ વાત એવી આવી કે દરેક જીવ પ્રાણી માત્ર સુખ ની ઈચ્છા છે પણ સુખ विवेक થી જ ઉત્પન્ન થાય છે સત્ય અને અસત્ય સત અને અસત એનો વિવેક દરેક ગ્રહસ્થોએ શીખવો જ જોઈએ આસિત ભગત તમે તમે શાસ્ત્ર આમાં હોય એ પ્રમાણે કહેજો હો હે નવું ના કાઢતા પાછો સ્ટોરમાંથી ના લાવતા અહીંયા સરસ ગઈકાલે એ વાત હતી કે સંત અને અસંત એનો વિવેક જેને નથી એમાં જેટલા દોષ છે એ બધા દોષ આવવાના છપ્પનમું તરંગ પૂરું થયેલું આજે સત્તાવનમું તરંગ શરૂ થાય છે આ તરંગમાં બાલપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજ માતાની આગળ વર્ણાશ્રમના ધર્મનું નિરૂપણ કરે છે એટલે કે જે આગળનો પ્રસંગ ચાલે છે એ જ પ્રસંગ હજી આગળ ચાલે છે થોડી વિશેષ વાતોમાં આવશે એટલે ગ્રહસ્થ ભક્તોના ધર્મની જ વાતો આ તરંગમાં પણ આપણે સાંભળીશું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે હવે શ્રી હરિ માતા પ્રેમવતીને ઉદ્દેશીને ધનાઢ્ય સુબુદ્ધિમાન ગ્રહસ્થના ધર્મની વાત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સ્પષ્ટ રીતે કહે છે એક એક શબ્દ બહુ ધ્યાનથી સાંભળવા જેવા છે ગ્રહસ્થની વાત કરે છે પણ કેવા ગ્રહસ્થની વાત કરે છે સુબુદ્ધિમાન ખાલી બુદ્ધિમાન નહીં કેવો સારી બુદ્ધિવાળો ગ્રહસ્થ એટલું જ નહીં ધનાઢ્ય ગ્રહસ્થ ધનાઢ્ય હોય સારી બુદ્ધિવાળો હોય એવો જે ગ્રહસ્થ એના કયા ધર્મ છે એની વાત કરે છે ધનાઢ્ય સુબુદ્ધિમાન ગ્રહસ્થના ધર્મની વાત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સ્પષ્ટ રીતે કહે છે જ્યારે ભગવાન પરોક્ષ હોય છે ત્યારે પણ સારી સમજણવાળા ગ્રહસ્થને ભગવાનને રાજી કરવાની ભાવના ઘણી જ થતી હોય છે એક એક શબ્દ એટલા અદ્ભુત છે સદગુરુ આધારાનંદ સ્વામીની કલમમાં બેસી જાણે કે શ્રીજી મહારાજ એક એક સત્સંગની વાત એનો ખુલાસો કરતા હોય ભગવાન પ્રગટ હોય ત્યારે તો સારી બુદ્ધિવાળા અને સારી બુદ્ધિ ન હોય તે બધા દોડે ભગવાનને રાજી કરવા માટે પરંતુ ભગવાન પ્રગટ નથી ત્યારે પણ શબ્દ આવ્યા ને મૂળ શબ્દો છે ભગવાન પ્રગટ નથી પરોક્ષ છે ત્યારે પણ સારી બુદ્ધિવાળા ગ્રહસ્થ ભક્ત એને ભગવાનને રાજી કરવાની ભાવના એટલી જ હોય સ્વામી મંદિરમાં બેઠા હોય ત્યારે તો હરિભક્તોને મંદિરમાં આવવાની ભાવના એટલી જ હોય કે ચાલો સ્વામી છે મંદિરમાં જઈએ પણ સ્વામી મંદિરમાં ન હોય ત્યારે પણ મંદિરમાં જવાની ભાવના બધાને ન હોય 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 અને એ વાત તો સ્પષ્ટ છે સ્વામી બહાર જાય પણ મંદિર તો બહાર જતું નથી જાય છે એ વાત સ્પષ્ટ છે સ્વામી બહાર જાય છે પણ મહારાજ કંઈ બહાર જતા નથી જાય છે જેટલી સમજણ પાકી થાય એટલો એને ભગવાનનો અને ભગવાનના સંબંધવાળા સંત અને ભક્તનો મહિમા વધે આ સાચો ક્રમ છે ખૂબ સરસ મહારાજ વાત કરે છે એક એક વાતનો કેટલો વિસ્તાર કરીએ આપણે તો આજે થોડો પ્રસંગ પૂરો કરી દઈએ ધર્મનું બહુ નિરૂપણ ચાલ્યું ભગવાન ગ્રહસ્થ ભક્તો ઉપર જે રીતે પ્રસન્ન થાય તેવી વાતને હવે શ્રીહરિ કહે છે જે બુદ્ધિમાન ગ્રહસ્થ પોતાના મોક્ષ માટે ભગવાનને ઘણું જ પ્રસન્ન કરવા ઈચ્છતા હોય તો તેવા સુમતિ ગ્રહસ્થોએ જેવી ભાવના હોય તેને અનુસારે અત્યંત સુંદર અને ઘણું જ મજબૂત એવું ભગવાન નારાયણનું મંદિર કરાવવું પછી તે મંદિરમાં ધર્મદેવ ભક્તિમાતા અને રાધાકૃષ્ણા દીકની અતિ મનોહર મૂર્તિઓને પધરાવવી તેમજ તે મંદિરમાં વૃત્તિ આજીવિકા માટે તથા ભગવાનની પૂજાના પ્રવાહ માટે ધનાઢ્ય ગ્રહસ્થોએ ખેતર કે ધન ઇત્યાદિક અર્પણ કરવા સત્તાવનમાં તરંગની પાંચમી પંક્તિ છે ધર્મ ભક્તે રાધા કૃષ્ણહિતા કે ધર્મ ભક્તે રાધા कृष्णताके मूर्त्ययो मनोहर अतिवाके मूर्त्ययो मनोहर अतिवाके पधरावयः मन्दिरतामे पधरावयः मन्दिरतामे ખેત ધના દેકવૃત્તિ ખેત ધના દેકવૃત્તિ યા કેટલી સરસ વાત કરી ધનાઢ્ય સુબુદ્ધિમાન ગ્રહસ્થ ભગવાનને રાજી કરવા માટે હંમેશા ઈચ્છતો હોય એ કેવી રીતે ભગવાનને રાજી કરી શકે ભગવાને જેને જે આપ્યું હોય એ માણસે પોતાને આપેલી શક્તિ દ્વારા ભગવાનની સેવા કરવી જોઈએ ધનાઢ્ય ગ્રહસ્થ ભક્તો માટે મહારાજે પ્રથમ આજ્ઞા કરી શિક્ષાપત્રીમાં પણ લખ્યું ભગવાનના મહોત્સવો કરાવવા મોટા મોટા વિષ્ણુ યાગ કરવા આમાં પણ આગળ આવશે ભગવાનના મંદિરો કરાવવા કારણ કે મંદિર છે ગુરુજીની ભાષામાં કહેવું હોય તો આ મોક્ષનું સદાવ્રત છે જેવી રીતે જૂના સમયમાં રાજાઓ સમૃદ્ધ માણસો શેઠો સદાવ્રત ખોલતા કોઈ ભૂખ્યો માણસ કોઈ ભટકતો માણસ આવે એને ત્યાં ગમે તે વ્યક્તિ હોય નાત જાત જોયા વિના એને અનાજ ખાવાનું મળી રહેતું સદાવ્રતો ચાલતા એવી રીતે આ મંદિર છે મોક્ષનું સદાવ્રત છે ગમે તે આવે ગમે તેઓ આવે લેરી આવ્યા છે આજ લેર માં પુણ્યવાન આ મોક્ષનું સદાવ્રત છે જેને ભગવાને સમૃદ્ધિ આપી છે આવા સદાવ્રત ના કેન્દ્ર સમાન મંદિરો કરે આજે આપણે જ કલ્પના કરીએ ગુરુજીએ જ્યારે જ્યારે અહીં રૂબરૂ આવીને અથવા ફોન દ્વારા વાત કરી છે ત્યારે એક વાત અચૂક કરી છે આ લોયાધામનું નિર્માણ માત્ર ને માત્ર હરિકૃષ્ણ મહારાજની ઈચ્છાથી થયું છે આ લોયાધામનું નિર્માણ માત્ર ને માત્ર આ ન્યૂજર્સીના ભક્તોના પ્રેમને વશ થઈને થયું છે ગુરુજી જે પ્રસંગને વારંવાર યાદ કરે છે મને પણ ખ્યાલ છે પ્રસંગ મેકનમાં જ્યારે મંદિરનું ઉદ્ઘાટન થયું ન્યુજર્સીના ભક્તો આવ્યા હતા જેમાં આજે આપણે યાદ કરીએ મામા અશ્વિન ભગત રમણ કાકા સુરેશ ભગત પેન્સિલિયન વેનિયાવાળા કમલેશભાઈ કનેક્ટીકટવાળા પણ આવ્યા હતા કેટલા બધા ભક્તો આપણા યુવાનો બધા બ્રિજેશ ભગત યતીષ ભગત આ બધા ભક્તોએ જ્યારે મેકનમાં એ મંદિરનું નિર્માણ જોયું અને એ બધાના હૃદયમાં એવી તાલાવેલી જાગી એવી તાલાવેલી જાગી કે આપણે ન્યૂજર્સીમાં પણ ગુરુજી આવું થાય કરવું જ છે ભક્તોનો પ્રેમ હતો એનું સમર્પણ હતું એની લાગણી હતી એની નિષ્ઠા હતી આ મંદિરમાં કેવું કેવું સમર્પણ હરિભક્તોએ કર્યું છે તમે જાણો છો ન્યૂજર્સીના જ નહીં ન્યૂજર્સી બહારના ભક્તો અમેરિકામાં રહેતા ભક્તોએ કેવી રીતે સમર્પણ કર્યું છે તનથી મનથી ધનથી આપણે જાણીએ છીએ અને એટલી વાત તો ચોક્કસ છે કે અમેરિકામાં ધનાઢ્ય ગ્રહસ્થની સંખ્યા ઝાઝી છે પણ મને ક્યારેક ક્યારેક દુઃખ થાય કે અમેરિકામાં ઘણીવાર ગરીબ ગ્રહસ્થોની સંખ્યા પણ ઝાઝી થઈ જાય મંદિર માટે કરવાનું થાય સત્સંગ માટે ઘસાવવાનું થાય ત્યારે લગભગ માણસ ગરીબ બની જતો હોય છે કહેવાય છે ને કે સો રૂપિયાની નોટ મોલમાં જાય ને ત્યારે બહુ નાની લાગે કે આ સો રૂપિયામાં શું કોઈ સારી વસ્તુ નહી આવે જે સો રૂપિયાની નોટ સ્ટોરમાં મોલમાં નાની દેખાતી હોય એ જ સો રૂપિયાની નોટ મંદિરમાં આવે તો ખિસ્સામાંથી કાઢે સો રૂપિયાની નીકળે એટલે બે વાર ચેન્જ કરે અવતાર છે માનવતણો માટે હવે તું ચેતજે જાગી હવે તું પ્યારા પ્રભુને ભેટ જે લક્ષ્મી દિધે ખૂટતી નથી લક્ષ્મી દિધે ખૂટતી નથી શ્રીમંત તે તું જાણજે આપ્યું પ્રભુએ તું જને તો તું બીજાને આપજે આપ્યું પ્રભુએ તું જને તો તું બીજાને ને આપજે ભગવાનની આપેલી શક્તિ એ તન સારું હોય તો તનથી સેવા કરી લઈએ મન સારું હોય તો મનથી મહારાજ અને સંતોનો મહિમા સમજી લઈએ એ સેવા છે અને ભગવાને ધન સારું આપ્યું હોય તો એ ધન એને ભગવાન અને ભગવાનના સંતોની સેવામાં સત્સંગની સેવામાં વહાવીએ આજે યાદ કરીએ ભક્તોને જેના દાખલા મહારાજના સમયની તો એવી કેટલી વાતો કેટલી વાતો સામત પટેલનું સમર્પણ દાદા ખાચરનું સમર્પણ એવા કેટલા દાખલાઓ લાઈવ કથા સાંભળનારા બધા ભક્તોને મારી એક નાની વિનંતી તમારા ઘરમાં જો વચનામૃત હોય તો મધ્ય પ્રકરણનું બાસઠમું વચનામૃત કાઢો મોક્ષનો ઉપાય ગ્રહસ્થાશ્રમી ભક્ત ગ્રહસ્થાશ્રમમાં રહ્યો છે વચનામૃતની વાત સહજ છે ત્યાગી સંતો ધર્મનિયમ પાળે આટલી બધી ભક્તિ કરે આટલું બધું તપ કરે આટલું બધું ભજન કરે એટલું તો તમે ન જ કરી શકો ને કરી શકો કરી શકો ન થાય અઘરું છે જેટલું સંતો કરી શકે એટલું ન થાય કરવું છે છતાં ન થાય કારણ કે અનેક વિટમણાઓમાં વિટાયેલા છો તમે અમારા આશિષ ભગત ઇન્ડિયા ગયા હતા થાય ભજન ચેષ્ટા થાય ત્યાં ચેષ્ટા થાય ના સાંભળવા તો લગ્નના ગીત સાંભળવા પડે ગયા તા ને નહીં લગ્નમાં ઢોલ સાંભળો પણ અહીંયા ક્યારે સાંભળવા મળે હાંજ થાય એટલે મંદિર આવી જાય ગ્રહસ્થ ભક્તોનું જીવન એની અમુક મર્યાદા છે પણ વચનામૃતમાં મહારાજ એમ કહે મધ્ય પ્રકરણનું બાસઠમું વચનામૃત ગ્રહસ્થનું કેવી રીતે કલ્યાણ થાય કેવી રીતે મોક્ષ થાય તો મહારાજ આ વચનામૃતની શરૂઆતમાં જવાબ આપે દેહ ધન ધામ કુટુંબ અને પરિવાર ભગવાનને અર્થે કરીને રાખે ભગવાનને અર્થે જો કામ ન આવે તો એનો ત્યાગ કરી દે આવી રીતે જ્યારે ભગવાનને અર્થે બધું કરીને રાખે ત્યારે એ ગ્રહસ્થ છે છતાં પણ સુખ સંકાદિક જેવું એટલે કે ત્યાગી જેવું કલ્યાણ એનું થાય છે અમારી આંખ સામે એવા સત્સંગી ભક્તોના દાખલાઓ જોયા જેને યાદ કરીએ એમ થાય આફ્રિકાવાળા વિઠ્ઠલભાઈ મુંબાસાનું મંદિર આજે લગભગ એ મંદિરને સાઠ વર્ષ જેટલા પૂરા થવા આવ્યા કેટલું વિશાળ મંદિર કેટલી વિશાળ પ્રવૃત્તિએ મંદિર કરે છે આઉટ ઓફ ઇન્ડિયા સ્વામિયાણ સંપ્રદાયનું કોઈ શૈક્ષણિક સંસ્થાન એટલે કે સ્કૂલ મોટા પાયે શરૂ થયું હોય આ એક મંદિરનો સંકલ્પ થયો મંદિર તો શરૂ થયું પણ આફ્રિકા જેવા દેશમાં રહેવાનું સહજ છે હરિભક્તો ઇન્ડિયાથી આવ્યા હોય પણ એના બાળકોમાં એવા સંસ્કાર ન આવે એટલે હરિભક્તોએ ભેગા થઈ મંદિર દ્વારા એક મોટી એકેડેમી ચાલુ કરી કેટલી મોટી એકેડેમી તમે જુઓ તો ખ્યાલ આવે કરવાની હતી ખર્ચો તો થાય વિઠ્ઠલભાઈનું જીવન વિઠ્ઠલભાઈ હતા ત્યાં સુધી કોઈને ખબર નહોતી કેટલું એને ડોનેશન મંદિરમાં આપ્યું હશે કેટલી એણે મંદિરમાં સેવા કરી હશે કોઈને ખબર નહીં વર્ષો સુધી મંદિરના પ્રેસિડેન્ટ વર્ષો સુધી મંદિરના વાઇસ પ્રેસિડેન્ટ એમ કહી શકાય છેલ્લા પચાસ વર્ષ સુધી મંદિરમાં બે જ ભક્તો સેવા કરનારા હતા કરસનબાપા બાપાને વિઠ્ઠલભાઈ બંધ મુઠ્ઠી કરીને આપી દેવાનું મંદિરમાં જરૂર છે આપી દેવાનું નામ ન આવે કોઈ જગ્યાએ જાહેરાત ન થાય સ્કૂલ ચલાવવા માટે દર વર્ષે ત્રણથી ચાર કરોડ રૂપિયાની ખોટ જતી એ તો વિઠ્ઠલભાઈ ધામમાં ગયા પછી બધાને ખબર પડી એ બધી ભરપાઈ એક માણસ કરે મંદિર માટે જે કંઈ જરૂર પડે ગમે એવી ખર્ચાળ વાત હોય એક જ વ્યક્તિ ભરપાઈ કરે આમાં આવીની વાત મંદિર કરાવે મંદિર કરાવ્યા પછી મંદિરમાં સારી મૂર્તિ પધરાવે મૂર્તિ પધરાવ્યા પછી મંદિરની લાંબા સમય સુધી આજીવિકા ટકે એટલા માટે પોતાની જમીન અથવા ધન ભેટ આપે ત્રણથી ચાર કરોડ રૂપિયા એકેડેમી ચલાવવા માટે મંદિરને મૂકવા પડે એકેડેમી બનાવી શા માટે સત્સંગી હરિભક્તોના દીકરા આપણી સ્કૂલમાં ભણે એમાં ટીચર પણ આપણા હોય તેના સંસ્કાર સલામત રહે એટલા માટે આવો સંકલ્પ કરી બહુ મોટું કાર્ય કર્યું લોકો એવા માથે ચડી બેઠેલા એટલો બધો વિરોધ થયેલો અંદરો અંદર એટલા બધા લોકો આક્ષેપો કરતા હતા કે આનું શું થશે એટલે વિઠ્ઠલભાઈએ કરોડો અબજો રૂપિયાની પોતાની જમીન ડોનેશનમાં એમાં બનાવી બીજી પોતાની જમીન ફ્લેટો બનાવ્યા જેટલા ફ્લેટો એ ભાડે આપવામાં આવ્યા એ ભાડે અપાઈ ગયા જે ખાડો પડતો હતો એ પેલા ભાડાની આવક થાય કાયમ માટે એ મંદિરમાં જમા થાય એના દ્વારા એકેડેમી ચાલે છોકરાઓને સંસ્કાર મળે સત્સંગીનો બાળક સત્સંગી રહેશે તો આ મંદિર રહેશે સલામત રહેશે બાકી આ મંદિરની સલામતી શું વિદેશોમાં આપણા બધા જ મંદિરો ઇન્ડિયાના જૂના મંદિર તમે જુઓ જેમાં કંડારી ગામનું મંદિર જમીન છે ગામની કેટલી મોટી તમે આસપાસના બધા મંદિરો જુઓ કુંઢેલાનું મંદિર જૂના સમયમાં લોકો મંદિર માટે સેવા કરતા મંદિર બની જાય એટલે મંદિરની જગ્યાઓ પણ હરિભક્તો દાનમાં આપતા કેમ કે મંદિરની ખેતી થાય મંદિરને નાની મોટી આવકરે કાયમ માટે મંદિરની વ્યવસ્થા જળવાય એવા કેટલા હરી ભક્તોને આજે યાદ કરીએ પણ ખાસ કરીને જોઈએ ત્યારે એમ થાય કે કચ્છના ભક્તોનું સમર્પણ એટલે ગજબનું સમર્પણ જો કે આપણા અમેરિકાના ભક્તોને પણ આજે યાદ કરીએ આપણા મેકનના ભક્તો હોય હરિકૃષ્ણ ભગત હોય કીર્તિબેન હોય જેમણે પોતાના ધંધાની ચિંતા નથી કરી ઘરની ચિંતા નથી કરી આપણા અહીંયા ન્યુજર્સીના ભક્તો હોય તમે જુઓ ભૂપાભાઈ છે અશ્વિન ભગત છે અશ્વિન ભગતનું ઘર તમે જુઓ આજે ખબર પડે કે મંદિરમાં જરૂર છે આજે ખબર પડે કે મંદિરમાં આટલી જરૂર છે તો અશ્વિન ભગત એક સેકન્ડની પણ રાહ નહીં જોવે વિચાર નહીં કરે શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું ધર્મનું કામ તત્કાળ કરવું ઘરમાં જશો તો ગરીબ પણ મંદિરમાં આવશે તો અમીર બનીને સેવા કરશે દેખાય છે ને તમે બધા ભક્તો આશિત ભગતની સેવા જુઓ મુકેશભાઈની સેવા જુઓ મને ખબર છે ક્લિન્ટન ભગત હેં અમારા ક્લિન્ટન ભગતનો ફિક્સ જ જાહેરાત ન થાય પણ ધર્માદો ચોખ્ખો કાઢે અને કેવો ધર્માદો કાઢે બે જણા અલગ અલગ કાઢે પાછા એમના ઘરમાં એવું છે શ્રીજીસાઈ વાત કરી હતી ને કે અમેરિકામાં બેનો એ બેના એકાઉન્ટ જુદા હોય સમર્પણ આપણા ઘનશ્યામ કાકા એણે તો જીવન જ આપી દીધું મહારાજને આખું દાદાની કંઈ સેવા નાની નથી કોઈ પણ સારું કામ કોઈ પણ સારું કામ એના પાયામાં ખૂબ મોટું સમર્પણ હોય તો જ આધ્યાત્મિક કામ થઈ શકે બાકી ન થઈ શકે આપણા રમણકાકા એનો પરિવાર યોગેશ ભગત વગેરે મામાનું જીવન જોઈએ આજે યાદ કરીએ મામાની બધી રીતની સેવા હતી તનથી જુઓ મનથી જુઓ ધનથી જુઓ છેલ્લા શ્વાસ સુધી સેવા આવી રીતે તો કોઈનું જીવન છેલ્લી ઘડી સુધી મહારાજ અને સંતોની સેવામાં મામા મામાની ગાડી જવાનું તો એક દિવસ છે જ પણ આજે આપણે યાદ કરીએ હૃદયથી યાદ કરીએ કે જતા જતા મામા એમના જીવન દ્વારા આપણને બધાને કેટલો મોટો મેસેજ આપીને ગયા છેલ્લા શ્વાસ સુધી આ મંદિરનો કયો એવો ખૂણો છે જ્યાં મામાની સેવા નથી આપણે જાણીએ છીએ પણ કેવા એ માગું છું મહારાજ એમ કહે છે ગ્રહસ્થ છે અને ધનવાન છે અને એની બુદ્ધિ સારી છે તો એણે પોતાની શક્તિને અનુસાર ભગવાનના મંદિરોનું કાર્ય કરવું કારણ કે આ મંદિર છે આ અક્ષરધામનો દરવાજો છે આ મંદિર છે આ અક્ષરધામ સુધીનો સીધો માર્ગ છે આવા મંદિરો હશે ગુરુજીની ભાષામાં કહું તો કેટલી સરસ ગુરુજી વાત કરે ગુરુજી એમ કહે દૂધને બગડતું અટકાવવું હોય તો એને ફ્રીજમાં મૂકવું જ પડે જો બહાર રાખો ગરમીમાં પડશે તો એ બગડવાનું છે ફાટી જશે પીવાલાયક પણ નહીં રહે દૂધને બગડતું અટકાવવા માટે એને ફ્રિજમાં રાખવું જરૂરી છે એવી જ રીતે માણસના મનને બગડતું અટકાવવા માટે મંદિરની આવશ્યકતા છે છે અને છે ક્યારેક ક્યારેક મારા મનમાં પણ એક અણસમજણ હતી એક સમયમાં કે અમેરિકામાં તો જાજા નાસ્તિક લોકો છે એક આવી અણસમજણ અમેરિકા ઘણીવાર આવી ગયા પછી પણ હતી બીજી એક મારા મનમાં અણસમજણ હતી અહીંયા વૃદ્ધ લોકો બહુ દુઃખી છે બહુ દુઃખી છે અમે તો જાહેર કથામાં કહેતા અને પ્રવચનોમાં વાત કરતા પણ અમેરિકા ત્રણ વર્ષ લાગત રહેવાનું થયું આ ચર્ચોમાં જવાનું થયું ચર્ચો કેવી રીતે ચાલે છે ચર્ચના મેમ્બરો અમેરિકન ક્રિશ્ચિયનો કેવા હોય છે એ લોકોનું અવેક નામનું મેગેઝિન હું તો રેગ્યુલર વાંચતો પહેલાં આપણા ત્યાં ક્રિશ્ચિયન ભાઈઓ આપવા આવતા પેલું એપાર્ટમેન્ટ ભાડે હતો ખબર છે આશિષ ભગત પણ એક વસ્તુ જોઈ લીધી મેં આપણે માનીએ છીએ એમ ધાર્મિકતા પણ નથી હોતી આપણે માનીએ છીએ એમ કોઈમાં નાસ્તિકતા પણ નથી હોતી પણ આ પ્રજાને જેટલું સમજાણું છે બહુ પાક્કું સમજાણું છે આ સામેનું ચર્ચ છે ને મેમ્બર ઓછા હશે પણ જે મેમ્બર છે ને એનું ડેડિકેશન તમે જુઓ ને તો બહુ ગજબનું છે સામેના ચર્ચમાં તો અમે ગયા છીએ એટલે મને ખબર છે એના પાદરીએ પોતે વાત કરી છે હું જાણું છું આપણા સત્સંગમાં પણ એમાં ખાસ કરીને હિન્દુ ધર્મમાં એમાં ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમર્પણ હરિભક્તોનું અદભુત છે મહારાજના સમયથી જ મહારાજે આ પરંપરા શરૂ કરી ત્યારથી તમે જો હરિભક્તોનું સમર્પણ ખબર પડવી જોઈએ સંતોને કે મહારાજને કે સત્સંગ માટે કે હરિભક્તો માટે આવી જરૂર છે ખબર પડવી જોઈએ પોતાનું જીવન આપી દે પોતાનું સર્વસ્વ ઈચ્છાવર કરી દે એવું સમર્પણ મહારાજના સમયથી આ જ દિવસ સુધી મેં તમને કીધું ને અત્યારે આપણી પાસે એવા હરિભક્તો છે અમેરિકામાં જે હરિભક્તોના સમર્પણની જો વાતો કરીએ ને આપણા મેકનવાળા સંજય ભગત ગુરુજી ના પાડે છે ઘણી વાત વાત કરવાની એટલે બહુ જાહેરમાં નથી વાત કરતા કેવા સમર્પણ એ ભક્તોના શિકાગોવાળા આપણા યોગેશ ભગત હોય હસમુખ ભગત હોય રાજેશ ભગત પરીખ હોય કેવા સમર્પણો જેમ વચનામૃતમાં શ્રીજી મહારાજ એક એક ભક્તોને યાદ કર્યા એમ આપણે યાદ કરી શકીએ એવા બધા ભક્તો આપણા એટલાન્ટિક સિટીવાળા વિનોદભાઈ મને નિષ્કામ સમય કહેતા હતા આટલો મોટો ઉત્સવ પણ વિનોદભાઈ જે રસોડામાં સેવા કરી આપણા સતીશ ભગત સુરેશ ભગત યજમાનો હતા પૈસાની પણ મોટી સેવા તનથી મનથી ને ધનથી કેવી સેવા કરી હું કેવા એ માગું છું ભગવાને આપણને જે આપ્યું છે ને એ આપણા માટે નથી બાઢે બાઢે ઘર દામ કામ તુલસીદાસજી મહારાજ એમ કહે કે નાવમાં પાણી વધે ને અંદર ભરાવા લાગે ને તો આપણે ઉલેચવું જોઈએ એને કાઢવું જોઈએ એવી જ રીતે ઘરમાં પૈસા આવે એટલા માટે આપણા ઋગ્વેદમાં વેદોમાં એવું લખવામાં આવ્યું સો હાથથી ભેગું કરો ભેગું કરવાની છૂટ છે પણ હજાર હાથથી પાછું વેચો હજાર હાથથી વાપરો હજાર હાથથી આપો સારા કાર્યમાં સત્કાર્યમાં કંઈક સારું થતું હોય ત્યાં તુલસી પંછે પીનેસે ના ઘટે સરિતાની ધર્મકીય ધન ના ઘટે સહાય કરે રઘુવેર ઘણા લોકો એવું માનતા હોય કે મંદિરમાં આપી દેશું તો આપણી પાસે શું રહેશે ભાઈ બધું આપવાની વાત તો એ તો દાદા ખાચરની વાત છે દસમો ભાગ આપે તોય બહુ છે વીસમો કાઢે તોય ભગવાન માટે ઘણું છે અરે દસમા વીસમાં ભાગ વાત ક્યાં કરો લોકો એક રૂપિયો પણ મંદિરમાં કોઈક બીજો આપતો હોય ને કોઈ બીજો ડોનેશન લખાવતો હોય ને તો પણ બળનારા છે એવા તત્વો હોય અરે તે મંદિરમાં શું કામ આપવું ત્યાં ક્યાં જરૂર છે તો ક્યાં હોટલમાં આપવાનું સિક્સ ફ્લેગમાં આપવાનું આઈમેક્સ મૂવીને ટિકિટો તમે સાંભળો આ જગતના રંગરોગાનની ટિકિટો તમે સાંભળો આ જગતની મહેફિલોની ટિકિટો તમે સાંભળો એ આર રહેમાનનો શો હોય ત્યાં જાય માણસો પૂછો ટિકિટ કેટલાની થાય છે હમણાં અમારે ત્યાં વડોદરામાં પ્રોગ્રામ હતો યાનીનો તે મારો એક યુવક પહોંચી ગયો પછી બીજે દિવસે મને ખબર પડી એટલે મેં કીધું ભાઈ કેવું લાગ્યું તને મને કે સ્વામી પચીસો રૂપિયાની ટિકિટ લીધીને મરી ગયો મેં કીધું શું થયું પણ અરે સ્વામી પચીસોની ટિકિટમાં ત્યાં તો બધું યાની દેખાતોય નહોતો ને યાની તો ખાલી પંદર મિનિટ વગાડ્યું એના કરતાં ઘરે ટીવી ઉપર બેસીને સાંભળ્યું હોત તો સારું લાગત લો થઈ જાય એવી દશામાં પણ માણસ ત્યાં જાય અને પ્રેમથી કોઈ આપે છે અહીંયા તો કોઈ ટિકિટ તો છે નહીં પ્રેમથી સમર્પણ કરે છે તો પણ એને જોઈને બીજા માણસ જ્યારે બળતા હોય ત્યારે ચોક્કસ આ વાત કરવાનું મન થાય શાસ્ત્ર એમ કહે છે કે ભગવાને આપેલી શક્તિ સંપત્તિ આપણું સર્વસ્વ ભગવાનનું આપેલું છે આપણે શું ભગવાનને આપવાના આપણે ભગવાન માટે શું કરવાના આ તો ભગવાને આપણને આપ્યું છે એ ભગવાનનું જ એમાંથી થોડું આપણે આપવાનું છે નાનો બાળક હોય ને બાપને રાજી આમાં કેટલી સરસ વાત આવી ભગવાનને પ્રસન્ન કરવાની રીત શ્રીજી મહારાજ માતા ભક્તિને સમજાવે છે કે ગ્રહસ્થ ભક્તોએ આવી રીતે ભગવાનને પ્રસન્ન કરવા નાનો બાળક હોય એને ચોકલેટ લેવી હોય એટલે એને ગમતી ચોકલેટ એના પિતાજી એને લઈ આપે મુઠ્ઠી ભરી ખોબો ભરી ચોકલેટ બાળકના ખિસ્સામાં ભરી દે પછી ડાયો છોકરો હોય ને એ શું કરે ખિસ્સામાંથી બે ચોકલેટ કાઢી પપ્પાને આપેલો પપ્પા તમારી નાના બાળકને ખબર નથી એટલે પ્રેમથી આપે એટલે એના પપ્પા હસતા હસતા એટલા બધા રાજી થાય એટલા બધા રાજી થાય વાહ મારો દીકરો વાહ અને ઘણા અળવિતરા એવા છોકરા હોય કે પપ્પા ચોકલેટ લઈ દે ખિસ્સામાં ભરી દે ને પછી પપ્પા કે એક આપને મને નહીં મારી છે નહી લો પપ્પાને ખબર પડી જાય જો આને ચાવી આપીને તો વૃદ્ધાશ્રમ ભેગા કરશે ભગવાનનું જ આપેલું છે આપણું શરીર આપણી શક્તિ આપણું જે કંઈ આપણી પાસે છે બધું ઠાકોરજીનું આપેલું છે પણ આપણે એને ઓળખી નથી શકતા ઠાકોરજીનું આપેલું ભગવાનને અર્થે ભગવાનના કામમાં આજે દુનિયાભરમાં જેની ચર્ચા થાય છે અમેરિકાનો બિલ ગેટ્સ એવું કહેવાય પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં કોઈ રાજાએ કોઈ માણસે જેટલું ડોનેશન નથી આપ્યું એટલું મોટું ડોનેશન આ અમેરિકાના એક સમજુ માણસે અત્યારે આપ્યું છે એ પણ કોના માટે જે આફ્રિકાના જે પછાત દેશોના ગરીબમાં ગરીબ માણસો હોય એના માટે ઇન્ડિયામાં પોલિયોની વેક્સિન જે ઇન્ડિયામાં મળે છે એ ખર્ચો કોણ આપે છે મિલિંદાન ગેટ્સ ટ્રસ્ટ આપે છે આખી દુનિયામાં જે અતિ પછાતમાં પછાત ગરીબમાં ગરીબ માણસો છે એના ઉત્થાન માટે કેટલું મોટું કાર્ય આ પરિવાર કરે છે ભલે મંદિરમાં નથી બેસતા કદાચ એની પાસે ટાઈમ નહીં હોય માળા હાથમાં લઈને ફેરવાનો પણ એટલી વાત ચોક્કસ એણે જે કાર્ય કર્યું છે એ કાર્યથી ભગવાન તો રાજી છે જ શાસ્ત્ર એમ કહે છે એટલા માટે શ્રીજી મહારાજે ખૂબ સરસ વાત કરી મંદિર કરાવે એક બે દાખલા આપણે ટૂંકમાં જોઈ લઈએ મંદિર છે ને બહુ જરૂરી છે ડોક્ટર ગમે એવો સારો હોય સાંભળજો ડોક્ટર ગમે એવો સારો હોય તમને બહુ તકલીફ હોય તો કદાચ ઘરે એકવાર વિઝિટ પણ લઈ જાય પણ તમારો રોગ જો અસાધ્ય હોય ને તો તમને શું કહે ખબર કે તમારે દવાખાને આવવું પડશે કે કે નહીં કે ના કે રોગ થોડો વધારે અસાધ્ય બની જાય બેકાબુ બની જાય તો ડોક્ટર તમને શું કહે ખબર હવે તમારે મોટી હોસ્પિટલમાં જવું પડશે તમારે આઈસીયુમાં રહેવું પડશે આઈસીયુ ઇન્ટેન્સિવ કેર યુનિટ અને આપણા બધાના જન્મ મૃત્યુના રોગ કેવા છે ઇન્ટેન્સિવ નથી લાગતા ડોક્ટર ગમે એટલો સારો છે ઓપીડી ન હોય આઈસીયુ ન હોય તો શું ઈલાજ થઈ શકે આ સંતો ડોક્ટર છે એવા ચોક્કસ ઇલાજ કરી નાખે અસાધ્ય રોગને કાઢી નાખે પણ એ સંતોને એ કામ કરવા માટે એવા ઓપીડી જોઈએ આ મંદિર શું છે શું છે અમારા ઘનશ્યામ કાકાને પૂછો ને દાદા મજા આવે છે ને એકલા દાદા છે અમે સંતો તો દિવસે થાળ કરતા હોઈએ ઉપર હોઈએ એકલા દાદા બેઠા હોય ક્યારેક હું ક્યારેક શ્રીજી સ્વામી ક્યારેક નિષ્કામ સ્વામી આવીએ પૂછીએ દાદાને બેસીએ થોડી વાર પણ દાદા એટલા મોજમાં હોય એટલા મોજમાં દાદાની મોજ જોઈને મને આનંદ થઈ જાય હા દાદા જે માણસ એકલો હોય છતાં પણ આનંદમાં રહેતો હોય એને કોઈ દુઃખી કરી શકે મુકેશભાઈ જીવનમાં આટલું જ શીખવાનું છે વૃદ્ધ અવસ્થા આવતા પહેલા બહુ સરસ કોઈ કાગળ લખ્યો છે ક્યારેક વાંચીશ વૃદ્ધ અવસ્થા આવતા પહેલા માણસે કેટલી તૈયારી કરવાની એમાં એક તૈયારી કે અકેલે જેસા હોના ચાહીએ કેવો એકલા હોઈએ તો પણ આપણે હસતા રહેવા જોઈએ પાછા દાદા કે ઘનશ્યામ મહારાજનો મુખારવિંદ પણ હશે ઘનશ્યા મહારાજની આંખો પણ હસે છે ઘનશ્યા માર્જનું નાક પણ હસે છે બોલે બેઠા બેઠા મહારાજની જોડે હસ્યા જ કરતા હોય દાદા હું કેવા એ માગું છું કે આ મંદિરો છે આ જીવના હૃદયમાંથી કામ ક્રોધાધિક દોષોને કાઢવા માટે એના ઓપરેશન કરવા માટે જે મોટા દવાખાના જરૂરી છે એમાં આવા મંદિર જેવી આધ્યાત્મિક ભૂમિ આધ્યાત્મિક ક્ષેત્રો જ્યાં ભજન ભક્તિના અખાડા થતા હોય તમારા જેવા ભક્તો રોજ સવાર સાંજે આવી કથા સાંભળતા હોય કેટલી સરસ તમે જુઓ સવારે દરરોજ ધૂન થાય કથા થાય સાંજે દરરોજ કીર્તન શ્રીજી સ્વામી કેટલા સરસ ગાય ક્લાસિકલ કીર્તન ઘણા બધા ભક્તો સાંભળે છે ઘણા બધા ભક્તો કોઈ ભગત કે સ્વામી અમે ધૂન નાચતા નાચતા કરીએ છીએ કોઈ કરી ભગત કે અમારા રાજેશભાઈને શ્રીજી સ્વામીના ક્લાસિકલ કીર્તન એટલા બધા ગમે એટલા બધા ગમે એવા ઘણા બધા ભક્તો છે ઘરે બેઠા તમને મફતમાં આ બધું મળી શકે છે પણ એના પાયામાં શું છે આ મંદિર છે એટલે આ મંદિર ના હોત તો આ બધું બની શકે બની શકે મંદિર છે માધ્યમ છે શ્રીજી મહારાજ અક્ષર નિવાસી થવાના હતા આ પૃથ્વી ઉપર પોતાની લીલા સંકેલે છે બન્યું એવું શ્રીજી મહારાજને ખબર છે કે પ્રાણથી પણ મને વધારે પ્રિય માનનારા આ સંતો ભક્તો મારો વિરહ સહન નહીં કરી શકે એક એક સાધુને બોલાવી એક એક સાધુને પોતાના પગ પકડાવી પ્રતિજ્ઞા કરાવી એમાં સિદ્ધાનંદ સ્વામી નામના એક સંત હતા બહુ સ્થિતિવાળા અતિ પ્રેમી એકાંતમાં બેસીને ભજન કરવાની રૂચિવાળા આંખો બંધ કરી મહારાજની મૂર્તિમાં અખંડ મસ્ત રહેનારા એ સંત એનો વારો આવ્યો પોતાના ચરણ પકડાવી પ્રતિજ્ઞા કરાવી સાધુ અમે કહી એમ કરજો અમે ધામમાં જઈએ છીએ પણ તમારે હજી આ લોકમાં રહેવાનું છે સાધુ અમારા ગયા પછી ગોપાલનંદ સ્વામી કહે ને એમ કરજો હો સાધુ જતા રહ્યા ફરી બોલાવ્યા અખંડ ધ્યાન કરનારા સિદ્ધાનંદ સ્વામી કેવી સ્થિતિવાળા હતા એ બહુ વિસ્તાર નથી કરતો પણ શ્રીજી મહારાજ એકવાર બોલેલા કે જેવી રીતે માછલું અને પાણીની સંબંધ છે પાણી અને માછલાનો સંબંધ છે એવી રીતે આ સિદ્ધાનંદ અને અમારો સંબંધ છે આવી રીતે શ્રીજી મહારાજની મૂર્તિમાં ચોટેલાએ સંતને ફરીવાર બોલાવ્યા સાધુ અમારા ચરણ પકડીને પ્રતિજ્ઞા કરો ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેશો સ્વામી કહે એમ કરશું સિદ્ધાનંદ સ્વામીને થોડું એમ લાગ્યું મહારાજ ફરીવાર મને કેમ બોલાવો એટલું નહીં ત્રીજી વાર બોલાવ્યા સિદ્ધાનંદ સ્વામીને ખબર પડી ગઈ બસ બે દિવસમાં શ્રીજી મહારાજ ધામમાં ગયા સિદ્ધાનંદ સ્વામીને ખૂબ જ દુઃખ હતું પણ એક બાજુ મૂંઝવણ પણ હતી મૂંઝવણ એ વાતની હતી શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યારે બધાને ભલામણ કરેલી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો સ્વામી પાસે જે આજ્ઞા પૂછવા જાય એ બધાને સ્વામી પ્રવૃત્તિમાં કોઈને ગામડામાં કોઈને સેવામાં કોઈને મંદિરોના કાર્યમાં બધાને મોકલવા લાગ્યા હવે સિદ્ધાનંદ સ્વામી મૂંઝાય કે હું પણ સ્વામીને પૂછવા જઈશ કે સ્વામી મારા માટે શું આજ્ઞા છે એટલે સ્વામી મને કહેશે કે તમે ગામડે જાઓ સેવા કરો મારું અંગ છે નહીં મારું અંગ તો ધ્યાન કરવાનું અખંડ ભગવાનની મૂર્તિ ધારવાનું છે મૂંઝવણમાં ને મૂંઝવણમાં બે મહિના ચાર મહિના છ મહિના ગયા પણ શ્રીજી મહારાજની એ ઘટના ત્રણ વાર મને બોલાવ્યો ચરણાર્વિંદ પકડાવી પ્રતિજ્ઞા કરાવી છે કે ગોપાળંદ સ્વામીની આજ્ઞામાં રહેજો એટલે ખૂબ સ્વામી ભારે હૃદયે ભારે પગે ગોપાલંદ સ્વામી પાસે આવ્યા રડી પડ્યા સ્વામી છ મહિનાથી આવવું તો આવી ન શક્યો માફ કરજો મહારાજે મને ભલામણ કરી છે કે સ્વામીની આજ્ઞામાં રહેજો તો સ્વામી મારા માટે શું આજ્ઞા છે તમારી ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું સાધુ ખૂણામાં બેસી માળા ફેરવશો એમાં તમારા એકલાનું કલ્યાણ છે અને ગામમાં જઈને સમાજની વચ્ચે રહીને સેવા કરશો સત્સંગના કાર્યો કરશો એમાં અનેક આત્માનું કલ્યાણ છે શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર અનંત જીવોના કલ્યાણ માટે પધાર્યા છે એ કાર્ય તમારા દ્વારા તમારા જેવા સાધુ દ્વારા કરવાનું છે સાધુ અમારી એટલી જ આજ્ઞા છે અમારી નહીં શ્રીજી મહારાજની રૂચિ પણ એ છે મહારાજનો મત પણ એ છે કે તમારા જેવા સાધુએ ખૂણામાં ન બેસવું જોઈએ તમે ગામડામાં જાઓ મંદિરો કરાવો સિદ્ધાનંદ સ્વામી ડરી ગયા એમને ભય એ જ હતો એ જ આજ્ઞા થઈ સ્વામી મને એ મંદિરનું કામ તો ફાવતું નથી અને ત્યારે સ્વામી એમ બોલ્યા તમારા જેવા સાધુ એને કરવાનું નથી તમારા રમા તમારામાં રહીને શ્રીજી મહારાજ કરાવશે સ્વામીની આજ્ઞાથી સિદ્ધાનંદ સ્વામી કથા વાર્તા પણ ન કરતા બહુ ભણેલા પણ નહોતા અખંડ ધ્યાનના અંગવાળા પણ ગામડામાં ફરવાનું સ્વામીએ શરૂ કર્યું એવું કહેવાય પચાસ કરતાં પણ વધારે મંદિરો જોત જોતામાં સિદ્ધાનંદ સ્વામીએ કરી દીધા સિદ્ધાનંદ સ્વામી મંદિર કરતા કેવી રીતે કરતા વાહ ખુલ્લો હોય લાકડા વેરતા હોય જૂના સમય તો લાકડાના મંદિરને પરસેવે રેબઝેબ થઈ ગયા હોય સ્વામીને જમવા બોલાવા આવે સ્વામી ના પાડે કે હજી લાકડા વેરવાના બાકી છે બે વાગે ત્રણ વાગે તોય સ્વામી ઊભા ન થાય અને નાના સંતો ત્યારે સ્વામીને કંઈક સ્વામી સ્વામી તમે નથી થાક્યા પણ હવે શ્રીજી મહારાજ થાક્યા છે સ્વામી પધારો જમવા કેમ સાધુ આવું કહો છો શ્રીજી મહારાજ કેમ થાકે મહારાજ તો પોઢી ગયા છે નહીં નહીં સ્વામી તમે લાકડા વેરો છો ને તમારા શરીરે પરસેવો રેપજેપ થયો છે ને અમે જોઈએ છીએ તમારી ઉપર દિવ્ય રૂપે રહેલા શ્રીજી મહારાજના હાથમાં વીંઝણો છે અને મહારાજ ઊભા ઊભા તમારા શરીર ઉપર વાહર નાખે છે પવન નાખે છે પવન ઢોળી ઢોળી હવે એમ લાગે છે કે મહારાજના હાથ દુખી ગયા હશે સ્વામી તમે આ રંધો મૂકો આ લાકડા છોડો જમવા પધારો તો મહારાજને પણ આરામ થાય આવી સ્થિતિવાળા સાધુ પણ શું કામ કરાવ્યું કાકા શું કામ કરાવ્યું લાકડા વચનામૃત વાંચવા જે વાત લખજો એનો છેલ્લો પેરેગ્રાફ ભગવાનનો પરિપક્વ નિશ્ચય જેને હોય એના અંગ જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય છે તેના ત્રણ લક્ષણ મહારાજે કયા એમાં પહેલું લક્ષણ કહ્યું પોતાની રુચિ ન હોય આ નથી કરવું ત્યાગમાં માનતા હોય વૈરાગ્યમાં માનતા હોય એની રુચિ મરોડીને એની રુચિથી વિરુદ્ધ પરમેશ્વર કોઈક આજ્ઞા કરે તો એ ભગવાનની આજ્ઞાને ખાતર પોતાની રુચિ પોતાનો સ્વભાવ એને છોડી દે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે કાર્ય કરે તો માનવું એને પરિપક્વ ભગવાનનો નિશ્ચય છે શ્રીજી મહારાજે સંતોની પણ કસોટી કરી કે આ સત્સંગનું કાર્ય કરો આ સત્સંગમાં જોડાઈ જાઓ તમે હરિભક્તોની સેવા કરો એ નિર્વ્યસની બનાવો ધર્મનો માર્ગ સમજાવો ભગવાનની મૂર્તિ ઓળખાવો એના હૃદયમાં આજ્ઞાને ઉપાસના દ્રઢ કરાવો સંતો પાસે આ સેવા કરાવી અને હરિભક્તોને કહ્યું કે તમે ગ્રહસ્થ છો તમને ભગવાને જો સમૃદ્ધિ આપી હોય તો સંતો દ્વારા થતા કાર્યોમાં તમે જોડાવ તો મંદિરો થાય આ મોક્ષના સદાવ્રતો થાય અક્ષરધામના એક પછી એક માર્ગો ખુલે આ મંદિરો દ્વારા આવા કાર્યો દ્વારા કેટલા આત્માઓ ભગવાન સુધી પહોંચે આપણા પિયળા ઘનશ્યા મહારાજ તો તમે જુઓ કેવા છે કેવી મૂર્તિ છે આજે હજારો હરિભક્તો હજારો હરિભક્તો દરરોજ દર્શન કરે છે અને કેટલા હરિભક્તોના એવા સંકલ્પો ભગવાન પૂરા કરે છે કેટલા હરિભક્તોના સ્વપ્નમાં મહારાજ આવે છે કેટલા હરિભક્તોને આ મહારાજના એવા અનુભવો થાય છે આપણે સાંભળીએ છીએ અમે સંતો જાણીએ છીએ હું કેવા એ માગું છું આ મંદિરો દ્વારા થાય આવું કાર્ય મંદિર દ્વારા થાય માટે શ્રીજી મહારાજે હરિભક્તોને આજ્ઞા કરી છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વળી ધનાઢ્ય અને સુમતી ગ્રહસ્થ હોય તેણે ઝાઝે દક્ષિણાવાળા અને જેમાં કોઈ પણ જીવની હિંસા ન થતી હોય તેવા વિષ્ણુ યાગ આદિ યજ્ઞ હંમેશા વારંવાર કરતા રહેવું વિષ્ણુ યાગ આદિ યજ્ઞ એટલે મોટા મોટા ઉત્સવો સમયા વગેરે એક કરવું કારણ કે સમયા થાય એમાં જાઝા ભક્તો આવે ઝાઝા ભક્તો આવે એમાં કોઈકને ભગવાનની મૂર્તિ ઓળખાય કોઈકને સાધુની વાણી અડી જાય કોઈક પોતાનું જીવન અધર્મથી ધર્મ તરફ લઈ આવે આવા મહાન કાર્ય સમયામાં થાય છે વચનામૃત પ્રથમનું ત્રીજું એમાં મહારાજે આ વાત કરી તેમજ ભગવાનને રાજી કરવા માટે પોતાની શક્તિને અનુસારે વાવ કૂવા અને તળાવ વગેરે કરાવવા ફૂલ અને ફળોને માટે સારા બાગ બગીચા કરાવવા જેનાથી તે મોક્ષનો અધિકારી થાય છે આ બધા કાર્યો કરાવવા ધનાજ્ય ગ્રહસ્થોએ ભગવાનને રાજી કરવા માટે જેમાં ઘી અને સાકર ઘણા જ વપરાયા હોય તેવા સારા ભોજન તૈયાર કરાવી તેનાથી સાધુઓને તથા બ્રાહ્મણોને વારંવાર જમાડવા તૃપ્ત કરવા તેનાથી તે મોક્ષ ભાગી થાય છે ધનાઢ્ય ગ્રહસ્થ ભક્તો માટે મહારાજે પહેલી આજ્ઞા કરી મંદિરો કરાવવા અમેરિકામાં તમે જુઓ એક એક મિલિયન ડોલરની મોટેલો કેટલા માણસો ચલાવે પણ એક નાનું એવું મંદિર કરવું હોય તો ના થાય મને ખબર છે બાવીસ વર્ષથી મંડળ ચાલતું હોય મંડળ શરૂ થાય બે વર્ષમાં ચારસો ભક્તો ભેગા થતા હોય અને મંદિરોની વાતમાં ને વાતમાં કોણ પ્રેસિડેન્ટ થશે એના ઝઘડામાં ને ઝઘડામાં એવા છૂટા પડી જાય એવા વેર વિખેર થઈ જાય કે ચારસોમાંથી ચાલીસ જણા બચે તો એ મંદિર ન થાય સત્સંગ ચૂથાઈ જાય એવા દાખલા અમેરિકામાં બહુ મેં જોયા છે હજી જોઈ રહ્યો છો હજી ચાલે છે આપણે કોઈ કોઈ એકાદ વ્યક્તિની ટીકા ટિપ્પણી માટે નથી કહેતા પણ જો મંદિર થાય મારે કેવું છે કે જો મંદિર થયું હોય તો પેલા ચારસો ભક્તો ભજન કરતા હોય એ છૂટા પડે કે વેરવિખેર થાય વીસ બાવીસ વર્ષ થઈ જાય અને મંદિરનું કોઈ કોઈ મજબૂત પગલું જ ન ભરવામાં આવે પછી તો પેલા બધા થાકે ને બિલાડાના બચ્ચાને જેમ દોરોજ ફરી ફરીને તો બધા થાકે એટલે મંદિર કરાવવા મોટા યજ્ઞો કરવા એટલે કે સમયા કરવા પરોપકારના કાર્ય એટલે વાવ કુવા તળાવ વગેરે સારા કાર્યો કરવા અને કરાવવા આપણા ગુરુજી દ્વારા આ ગુરુકુલમાં શિક્ષણનું કાર્ય ચાલે છે કેવું કાર્ય જ છે ને વડતાલ ગામમાં ગુરુજીએ આખા ગામ માટે પાણીની સરસ મજાની ટાંકી બનાવી કેમ ભાઈ આ વડતાલ ગામમાં આપણે આટલું બધું કામ કરીએ ગામના માણસો માટે કંઈક કરવું જોઈએ ને મંદિર અને સરકાર બંને સરકારે પણ એમાં સપોર્ટ કર્યો બહુ સારો એવો પણ કહેવાનું બંનેના બંનેના પુરુષાર્થથી એટલું સરસ કાર્ય થયું સારી રસોઈ આપી સંતોને ભક્તોને જમાડવા જેની શક્તિ છે એના માટે કે અમેરિકામાં રસોઈની તો એમાં અત્યારે સંતોને ના પાડવી પડે ભગત હમણાં રાખો બહુ સીધું વધી ગયું છે તમારું સીધું પછી અમારે નીચે મોકલવું પડે નીચેની પાછું તમારા ઘરે જ આવે એટલે સંતોની ખૂબ સેવા કરો છો પણ મહારાજની આજ્ઞા છે એટલા માટે આપણે આ આજ્ઞા કાયમ માટે યાદ રાખીએ સ્વધર્મનિષ્ઠ એવા સાધુને બ્રાહ્મણ

અપમાન કરના ડરના સાધુ અથવા બ્રાહ્મણ તેનું મન કર્મ ને વચને ક્યારેય અપમાન કરવું નહીં તેનાથી ડરતા રહેવું કારણ કે સંતનો દ્રોહ બ્રાહ્મણનો દ્રોહ ભક્તનો દ્રોહ એ ભગવાન સાંખી લેતા નથી એક વાર ભગવાનનો દ્રોહ કરે ને એને ભગવાન મુક્તિ આપે છે પણ કદાચ ભૂલથી પણ સંત કે ભક્તનો અપરાધ કરે એને ભગવાન ક્યારેય છોડતા નથી ધનના અભિમાને કરીને બુદ્ધિના ડાપણે કરીને ઘણીવાર ગ્રહસ્થો આ ભૂલ કરતા હોય છે સાધુની કોઈ ગરીબ ભગવાનના ભક્તની નિંદા ટીકા કુથલી દ્રોહ વારંવાર કારણ કે અભિમાને કરીને આ બધું પાપ થાય છે કેટલી સરસ મહારાજ વાત કરે છે પવિત્ર સંત લે જાયે પવિત્ર સંત લે જાયે સબ પર મિત્ર ભાવ સબ પર મિત્ર ભાવ એ સંત આગે વાત કોઈ કપટ છલના રખના સો જે સાધુ પવિત્ર અને નિર્મળ સ્વભાવના હોય પવિત્ર નિર્મળ સંત હિ શબ્દ જુઓ જે સાધુ પવિત્ર અને નિર્મળ સ્વભાવના હોય પાછા કેવા હોય સહુના ઉપર મિત્ર ભાવ રાખતા હોય સબ પર મિત્ર ભાવ એટલે કે દરેકનું ભલું કેમ થાય દેવાનો દિલ મારે ભૂલે ભૂંડો ભાવ નથી આવા સાધુ હોય એવા સાધુની આગળ વાત કરવી હોય તો કઈ છળ કપટ રાખવું નહીં છળ અને કપટ એટલે કે પ્રપંચ સાધુની આગળ કપટ રાખવું એનાથી મોટું બીજું કોઈ પાપ નથી જેને સાચા સુખ મેળવવા ઉપર જ દોડ અને તાન હોય તેવા સુમતિ ગ્રહસ્થોએ અતિ લોભી થવું નહીં જેને કલ્યાણ મેળવવાની ઈચ્છા હોય એવા ગ્રહસ્થ માટેની થોડી ભલામણો અતિ લોભી ન થવું લોભ સારો પણ માપમાં ગ્રહસ્તો ભેગું કરે જ અને કરવું જ જોઈએ ગ્રહસ્તો માટે તો લખ્યું છે શાસ્ત્રોમાં બરાબર કે તમે દસમો ભાગ આપો એનો અર્થ શું થયો કે ટકા તમારી પાસે એમાં વાંધો નહીં પણ નવ્વાણું ટકા રાખો એક ટકોય ના છોડો ત્યારે તો ભગવાન પછી દરેડો પડાવે જ ને આમ નહીં તો ઠાકોરજી આમ મેં વાત નહોતી કરી પહેલા કદાચ સભામાં મેં વાત કરી હતી અમદાવાદના બહુ સારા સત્સંગીના મિત્ર ખાલી કંઈ ચાર દિવસ કે પાંચ દિવસ ઇન્ડિયામાં દવાખાને રહ્યા બોમ્બે લઈ ગયા અને ક્યાં ક્યાં અમદાવાદથી બોમ્બે અને બોમ્બેથી પાછા ક્યાં ચાર કે પાંચ દિવસના કેટલો મોટો ખર્ચો કેટલું મોટું બિલ આવ્યું બોલો કેટલું મોટું બિલ પણ આખી જિંદગી ના કરવી હોય તો ઠાકોરજી પછી અતિ લોભી ન થવું અતિ કામી ન થવું અને કોઈ સ્થાને કોઈ ઉપર અતિ ક્રોધ કરવો નહીં અતિ માની ન થવું કેટલી સરસ ભલામણ અતિ લોભ નથી સારો અતિ કામ નથી સારો અતિ ક્રોધ નથી સારો તમે જાણો છો કેટલા દિવસે દિવસે કેવા કેવા દાખલાઓ બને છે પેલી સત્ય ઘટના છે ને ફરવા ગયા હશે નાનો દીકરો ચંચળ સહજ હોય ચાલુ ગાડીએ દીકરો કંઈક વાતોચીતો કરે પ્રશ્નો પૂછ્યા કરે આ શું આ શું આ શું બાપનો મગજ ગયો ખુલ્લી જીપ દરવાજા પહેલાં જૂના સમયની હુળવાળી જીપ આવતી ને દરવાજા ખુલ્લા ચારે બાજુ જોવે અને ચાલુ જીપે બાપને ગુસ્સો ચડ્યો અને દીકરાને એક ધોલ મારી દીકરો ચાલુ જીપે ઉછળી નીચે પડ્યો અને એકને એક લાડીલો દીકરો મરી ગયો આખી જિંદગી બાપ પસ્તાવો કર્યો પણ એટલી હદ સુધી ક્રોધ ન કરવો જોઈએ મુંબઈની સત્ય ઘટના ગૌતમ આપટે કઢી ભાવી પત્નીને કીધું રાખી મૂકજે સાંજે ઓફિસેથી ઘરે આવે મગજમાં કઢી 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 એની રીલ ચઢી અને ઘરે ટેબલ પર જમવા બેસે અંધેરી વેસ્ટમાં રે સાતમાં માળે લક્ઝરિયસ ફ્લેટ ટેબલ પર કઢી ના દેખાણી પત્ની ભૂલી ગઈ છે રાખવાનું એને એમ કે જમી જાવ સાંજે તાજી બનાવી દેસ સાંજે કોઈ કામ આવ્યું કઢી ન બની આને રીસ ચઢી અને પત્નીને ત્યાંથી ધક્કો માર્યો બોલાચાલી થઈ અને ધક્કો માર્યો પત્ની નીચે પડીને મરી અને ગૌતમ આજે પણ મુંબઈની જેલમાં જન્મટી ભોગવે છે થોડી વાર જો શાંતિ રાખી હોત તો ઘણાનો ક્રોધ સર્પના ક્રોધને પાછા પાડે એવા ક્રોધી હોય હા કામની તો વાત જ નહીં કરવાની કામે કરીને કેટલું કામ બગડે છે દિવસે દિવસે આખી દુનિયા જાણે છે આ લોભ છે ને એ છુપોરુષ તમે દેખાતો નથી કોઈને તમે પૂછો લોભથી કંઈ નુકસાન થાય તો બધા કે ના લોભથી તો ફાયદો થાય ભેગું કર્યો તો કામ લાગે પણ લોભે કરીને કેટલું મોટું નુકસાન થાય છે આ દુનિયામાં આખી ગરીબી જે ફેલાણી છે ને લોભી લોકોનું કારણ છે જો લોભી લોકો થોડું રિલે કરે ને થોડું છૂટું કરે ને ઈન્ડિયામાં સ્વિટરલેન્ડની બેંકમાં જેટલું ભર્યું છે એમાં થોડી બાર કાઢી નાખે ને કિંગ ઓફ બ્લેક મની તમે બધા જાણો જ છો ને કોઈકે બહુ સરસ કટાક્ષ કર્યો હતો બહુ સરસ કે મુકેશ અંબાણીએ ખાલી પાંચ માળનું મકાન કર્યું હોત ને મુકેશ અંબાણીએ પાંચ માળનું લક્ઝરિયસ મકાન કર્યું હોત ને તો આખી ધારાવીની ઝૂંપડપટ્ટી નવી થઈ જાત કેટલા માળનું હે દુનિયાનું મોંઘામ મોંઘું બોલો ખબર નહીં ને વર્ષમાં એકાદ વખત બધી જગ્યાએ આટો મારવાનો સમય મળતો હોય તો સારું કેટલો લોભ એક માણસ ચાર હજાર પાંચસો કરોડનું ઘર કરે ચાર હજાર પાંચસો કરોડનું ઘર આપણને એમ થાય પૈસાની થપ્પી મૂકી હોય તોય ના થાય કેમ એને પૈસા ખર્ચ્યા હશે એમાં પાછું તમે એના વિમાનો એની ગાડી એની પત્નીને આપવાની ભેટો અતિ લોભ સારો નથી અતિ કામ સારો નથી અતિ ક્રોધ સારો નથી હું એકવાર આ બહુ સરસ વાત કરતો હતો સભામાં શ્રીજી સ્વામી પછી સભા પૂરી થઈ પછી એક બહુ સારા પવિત્ર બ્રાહ્મણે મને વિદ્વાન પંડિત એને મને વાત કરી સ્વામી તમે કીધું અતિ સર્વત્ર વર્જયત અતિ રાખવું જ ન જોઈએ સીતામાં રૂપ હતું એટલે સીતાનું હરણ થયું બલિ મહારાજે અતિદાન આપ્યું એટલે બંધન થયું દુર્યોધને અતિમાન કર્યું અભિમાન કર્યું દુર્યોધને એટલે દુર્યોધનનું પણ પતન થયું અતિ કોઈ વાતમાં સારું નહીં પણ સ્વામી એક વાત કરું મેં કીધું કયો આમ તો અતિ નથી જ સારું પણ તેમ છતાં અમુક બાબતમાં અતિ બહુ સારું છે મને કંઈક શાસ્ત્રમાં લખ્યું જો અતિ ધૈર્યવતે નમઃ શ્રીજી મહારાજનું એક નામ હતું શું અતિ ધૈર્યવતે ધૈર્યવતે નહીં ધીરજવાળા નહીં અતિશય ધીરજવાળા મને કે સ્વામી ધીરજ જો અતિ આવી જાય ને તો નુકસાન નથી ફાયદો ફાયદો ને ફાયદો જ છે મને વાત બહુ ગમી ગઈ બહુ ધ્યાન થયું શામ મને કઈ બીજી વાત છે મેં કીધું શું અતિ કારુણ્ય નય નાય નમઃ શ્રીજી મહારાજના નામમાં મહારાજના નામની આગળ ત્રણ જગ્યાએ અતિ ધૈર્યવતે નમઃ અતિ કારુણ્ય નય નાય પાવનાય નમઃ જનમંગલ સ્તોત્રમાં ત્રણ વાર અતિ શબ્દનો પ્રયોગ શ્રીજી મહારાજ માટે કર્યો એનો અર્થ એવો થાય કે ત્રણ બાબતમાં અતિ રાખવી સારી છે કઈ જગ્યાએ એક તો ધીરજ અતિશય હોય ને એમાં નુકસાન નથી નાયન કરુણા દયા અતિશય હોય ને એમાં નુકસાન નથી હા ટીકા કરનારા જે વાત કરતા હોય તે કરે પણ તમે કોઈને માફ કરી દો કોઈકના ગુનાને ભૂલી જાઓ એમાં ક્યારેય તમને નુકસાન નહીં થાય થશે થશે ઉલટાનું યાદ રાખવામાં નુકસાન છે અતિ કરુણામાં નુકસાન નથી અતિ પાવનાય નમઃ અતિશય પવિત્રતા ભગવાન શ્રીહરિ અત્યંત પવિત્ર કરનારા છે એટલે કે અતિશય પવિત્રતા એ જેના જીવનમાં હોય એ પવિત્રતાની બાબતમાં ધર્મ નિયમની બાબતમાં ચોખ્ખાઈની બાબતમાં આપણા સંતો જો કોઈને અડે પણ નહીં કોઈને અડવા પણ ન દે ભાઈ ભગવાનની સેવા કરવી હોય તો પવિત્રતા રાખવી પડે પછી ગમે ત્યાં અડે ગમે તેને અડે ગમે તેવું અડે અને પછી ભગવાનની હમણાં તો સ્વાઇન ફ્લુ આવ્યો છે તો ઇન્ડિયાથી વોટ્સઅપ પર એક જ મેસેજ આવે કોઈને સેકેન્ડ ન કરતા કોઈને હગ ન કરતા હે હમણાં દરરોજ મેસેજ એ જ આવ્યા છે કરે છે બોલો સ્વાઇન ફ્લૂ બહુ ચાલ્યો છે ને ઇન્ડિયામાં તો એક સ્વાઈન ફ્લૂથી બચવા માટે જો આટલું કરવું પડે તો આ બીજા બધા પરિબળોથી બચવા માટે જરૂરી નથી એટલે ધીરજ અતિશય હોય તો નુકસાન નથી કરુણા અતિશય હોય તો નુકસાન નથી પવિત્રતા અતિશય હોય તો નુકસાન નથી પણ એ સિવાયની કોઈ પણ બાબત એવરીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન અતિ સર્વત્ર વર્જયત મહારાજ એટલા માટે કહે છે અને કોઈના ઉપર મત્સર તો રાખવો જ નહીં અને શરીરધારી પ્રાણી માત્ર ઉપર દયા રાખવી જે સારો સમજણો ગ્રહસ્ત હોય તેણે પોતાના નજીકના સંબંધ સગપણ સિવાયની વિધવા સ્ત્રીનો આપતકાળ વિના જાણી જોઈને ક્યારે સ્પર્શ કરવો નહીં જે નિપુણ ગ્રહસ્થ આવી રીતે રહે છે તે મોક્ષનો અધિકારી થાય છે જે બુદ્ધિમાન ગ્રહસ્થ કહેવાતા હોય તેણે આપતકાળ સિવાય પોતાની મા બહેન અને દીકરી સાથે પણ એકાંત સ્થળમાં ક્યારેય રહેવું નહીં તેણે મનમાં એવો દ્રઢ વિચાર રાખવો કે ક્યારેક કોઈ આપતકાળની સ્થિતિ આવી પડે તો પણ જે રીતે રહેવાથી પોતાનો ધર્મ સચવાય તે રીતે રહેવું સદબુદ્ધિવાળા ગ્રહસ્થ જેટલા હોય તેણે પોતાના આત્માના મોક્ષ માટે ક્યારેય તીર્થાધિક પવિત્ર સ્થાનમાં પણ આત્મહત્યા ન કરવી અથવા બીજાની હત્યા પણ ક્યારેય કરવી નહીં અને હંમેશા પોતાના ધર્મમાં નિષ્ઠા રાખીને તે પ્રમાણે વર્તન રાખવું આટલા શ્રીજી મહારાજે ગ્રહસ્થ ભક્તોના ધર્મ કહ્યા હવે સધવાસ્ત્રીઓ અને વિધવા સ્ત્રીઓના ધર્મ શ્રીજી મહારાજ કહેશે બધા ભક્તોને એક બે નાની જાહેરાત કરવાની અહીંયા લોયાધામ મંદિરમાં શ્રીજી મહારાજ પ્રગટ થયા મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા એટલે કે શ્રીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ બર્થડે એનાથી પવિત્ર એના કરતાં વધારે મહિમાવંત દિવસ આપણા માટે બીજો ન હોઈ શકે આ વર્ષે શ્રીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ અઠ્યાવીસ માર્ચ શનિવાર અમેરિકાવાળા ભક્તો માટે તો શનિવાર છે એટલે સારું કહેવાય બાકી મંગળવારે શ્રીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ હોય અને અમે ગમે એટલી વાતો કરીએ તમે ન આવી શકો પણ અઠ્યાવીસ માર્ચ શનિવારનો દિવસ શ્રીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે ચૈત્ર સુદ નવમીનો દિવસ છે બસો ચોત્રીસમો પ્રાગટ્ય દિવસ લોહાધામ મંદિરમાં સંતોની હાજરીમાં ગુરુજીના આશીર્વાદથી ખૂબ ધામધૂમથી આપણે મનાવો છે તો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ માર્ચ ત્રણ દિવસ સમયો રાખ્યો છે બધા હરિભક્તોને વિનંતી પધારજો ઘણા દૂર રહેનારા ભક્તો ફ્લોરિડા ટેનેસી કંટકી એમને પણ આમંત્રણ કદાચ કોઈ ન આવી શકે તે બધા ભક્તો માટે આપણે મેકન મંદિર ત્યાં પણ વીસ એકવીસ બાવીસ શુક્રવાર શનિવાર રવિવાર માર્ચ મહિનાનું માર્ચ મહિનાની વીસ એકવીસ બાવીસ ત્રણ દિવસ ત્યાં સમયો રાખ્યો છે અમે સંતો જવાના છીએ તો જે ભક્તો અહીંયા ન્યૂજર્સી સુધી ન પહોંચી શકે તો સાઉથ ઝોનના ભક્તોને વિનંતી કે તમે મેકન લોયાધામ મંદિરમાં જરૂરથી આ સમયો કરવા માટે આવજો હરિકૃષ્ણ ભગતનો લાલજી ભગત સંજય ભગત ભાવિન ભગતનો કોન્ટેક અનિકેત ભગતનો કોન્ટેક કરી લેશો એમને જાણ કરશો ત્યાં પણ ઉતારા માટે રહેવા માટે બધી સગવડ કરી છે આવી રીતે ખૂબ ધામધૂમથી આ બે સમય થવાના છે બધા ભક્તોની વિનંતી જરૂરથી સમયમાં પધારજો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય